નમસ્તે વિદ્યાર્થીઓ, હું શ્રેષ્ઠ વિદ્યાલયથી ધારા ટીચર. આજે આપણે પાઠ નંબર 13 સમજવાના છીએ, આપણી લાગણીઓની ભાગીદારી. તો બાળકો, આગળ આ પાઠમાં આપણે ઘણું બધું સમજી ગયા હતા, ત્યાંથી આપણે આગળ આ પાઠ સમજીએ. હવે આપણે આગળ સમજીએ, યાદ કરો અને કહો. શું તમારા કુટુંબના સભ્ય કોઈ એવી વ્યક્તિ છે, એટલે કે તમારા કુટુંબના સભ્યમાં કોઈ એવી વ્યક્તિ છે જે સાંભળી, બોલી કે જોઈ શકતા ન હોય, આવી કોઈ વ્યક્તિને તમે જાણો છો? એટલે કે બાળકો, અહીં પૂછવામાં આવે છે કે તમારા કુટુંબની કોઈ એવી વ્યક્તિ હોય કે જે સાંભળી પણ ના શકતી હોય, જોઈ પણ ન શકતી હોય અને બોલી પણ નહીં શકતી હોય, એવી વ્યક્તિને તમે શું જાણો છો? તેઓને તેમના કામમાં અન્ય લોકો કેવી રીતે મદદ કરે છે? તમે વાર્તામાં વાંચ્યું કે રવિભાઈ જોઈ શકતા નથી, પરંતુ તેઓ તેમના બધા જ કામ જાતે કરે છે. એટલે બાળકો, આપણે આગળના વિડીયોમાં તમને યાદ જ હશે કે આપણે રવિભાઈની વાત સમજી ગયા હતા. તો રવિભાઈ કેવા હતા? અંધ હતા, એટલે તેઓ આંખે જોઈ શકતા ન હતા. પણ વાર્તામાં શું કીધું હતું? તે આંખે જોઈ શકતા ન હતા, પરંતુ તેમના બધા જ કામ જાતે કરતા હતા. તેઓ અલગ પ્રકારના પુસ્તકોથી ભણે છે. તેઓ કેવી રીતે તેમના કામ કરે છે તે જાણવા તમારી આંખો બંધ કરો અને આ રમત રમો. તો બાળકો, અહીં તમને એક સરસ મજાની રમત આપવામાં આવી છે. તો બાળકો, તમને રમત રમવી ગમે છે ને? તો ચાલો બાળકો, આ રમત આપણે રમીશું. આંખે પાટો. જૂથમાં એક બાળકને આંખે પાટો બાંધી દો. એટલે તમારે શું કરવાનું છે? તમારા ગ્રુપમાં કોઈ એક બાળક હોય તેના આંખે પાટો બાંધી દેવાનો છે. પછી એક પછી એક બીજા બાળકો તેની સામે શાંતિથી આવશે. આંખે પાટો બાંધેલ બાળકે બીજા બાળકને સ્પર્શ કરીને એ બાળક છે તે કહેવાનું છે. એટલે કે તે શું કરશે? જેના આંખે પાટો બાંધ્યો છે તે બાળક બીજા બાળકને સ્પર્શ કરશે અને કહેશે કે તે કોણ છે. કોઈ પણ અવાજ ન થાય તેનું ધ્યાન રાખવાનું છે. આ રીતે બીજા બાળકને પણ એક પછી એક આંખે પાટો બાંધો. દરેક બાળકને સ્પર્શ કરી બીજું બાળક કોણ છે તેનું અનુમાન કરવાનું છે. તો બાળકો, તમારે પણ આ સરસ મજાની રમત ઘરે રમવાની રહેશે. હવે બાળકો, આપણે આગળ સમજીએ તો ચર્ચા કરો અને કહો. તો બાળકો, તમારે અહીં ચર્ચા કરવાની છે, ત્યારબાદ કહો, એટલે કે તેના જવાબ કહેવાના છે. તો ચાલો, તે કયા સવાલો છે તે આપણે સમજીએ. કેટલા બાળકો બીજા બાળકને સ્પર્શ દ્વારા ઓળખી શકે છે? એટલે કે હવે તમે જે આ રમત રમશો તો તમને વધારે ખ્યાલ આવશે કે કેટલા બાળકો બીજા બાળકને સ્પર્શ દ્વારા ઓળખી શકે છે. તો બાળકો, ચાલો આનો જવાબ આપણે બીજા પેજ દ્વારા સમજીએ. બાળકો, તમે જૂથમાં રમત રમશો ત્યારબાદ આ સવાલના જવાબ તમારે આપવાના રહેશે. તો હું તમને જવાબ કહું છું. તો 3 બાળકો બીજા બાળકને સ્પર્શ દ્વારા ઓળખી શકે છે. ત્યારબાદનો સવાલ છે બીજો, કેટલા બાળકો બીજા બાળકને ફક્ત સાંભળીને ઓળખી શકે છે? તો 5 બાળકો એવા છે જે બીજા બાળકને ફક્ત સાંભળીને ઓળખી શકે છે. હવે ત્રીજો સવાલ છે કે સામેની વ્યક્તિને ઓળખવા તમને આ બેમાંથી શું સરળ લાગે છે? એટલે સામેની વ્યક્તિને જો તમારે ઓળખવી હોય તો આ બેમાંથી, એટલે કે સ્પર્શ કે અવાજમાંથી તમને શું સરળ લાગે છે તે તમારે કહેવાનું છે. તો જવાબ આવશે કે સામેની વ્યક્તિને ઓળખવા માટે તેમને અવાજથી ઓળખવું સરળ લાગે છે. એટલે કે આપણે અવાજથી ઓળખી જઈએ કે સામેનું વ્યક્તિ કયો છે તે આપણને સરળ લાગે છે. તો બાળકો, ખાસ તમારે આ સવાલના જવાબ પણ ખાસ નોટબુકમાં લખતા રહેવાનું છે. હવે બાળકો, આપણે પાઠ્યપુસ્તકમાં આગળ સમજીએ. તો આગળ તમને કયો મુદ્દો આપ્યો છે કે વિચારો અને કહો. એટલે તમારે વિચાર કરવાનો છે, ત્યારબાદ જવાબ કહેવાનો છે. તો ચાલો તેના સવાલ જોઈશું કે તમારા મોંમાં કેટલા દાંત છે? બોલો તો બાળકો, તમારા મોંમાં કેટલા દાંત છે? તો ચાલો તેના જવાબ સમજીએ આપણે. તો બાળકો, તેનો જવાબ આવશે 20. તો બાળકો, તમારા મોંમાં જેટલા દાંત હોય તેનો જવાબ તમારે અહીં લખવાનો છે. કોઈના મોંમાં એક બે દાંત તૂટી ગયા હોય તો ઓછા પણ હોઈ શકે અથવા વધારે પણ હોઈ શકે, આ રીતે તમારે તમારો જવાબ લખવાનો રહેશે. ત્યારબાદ બીજો સવાલ છે કે આંખો બંધ રાખી તમે ફક્ત સ્પર્શ દ્વારા કેટલી વસ્તુઓ ઓળખી શકો છો? એટલે કે બાળકો, અહીં સવાલ પૂછ્યો કે તમે તમારી આંખો બંધ રાખીને કઈ વસ્તુઓ ઓળખી શકો. તો જવાબમાં આવશે મોબાઈલ ફોન, ફર્નિચર, પેન્સિલ, રબર, ખોરાક, મારી સાયકલ, છોડ વગેરે તમે આંખો બંધ કરીને પણ સ્પર્શ દ્વારા ઓળખી શકો છો. ત્યારબાદ ત્રીજો સવાલ છે, કયા માણસોને તમે તેઓના ચાલવાના અવાજ દ્વારા ઓળખી શકો છો? તો જવાબ આવશે મમ્મી, પપ્પા, દાદા, દાદી, મોટા બહેનને તેના ચાલવાના અવાજ દ્વારા ઓળખી શકીએ છીએ. હવે બાળકો, આપણે આગળનો સવાલ સમજીએ.
ત્યારબાદ ચોથો સવાલ છે કે તમે સુગંધ દ્વારા કોઈ વ્યક્તિ તમારી નજીકમાં છે એ અનુમાન કરી શકો છો? તો હા, મારા મમ્મી. તેનો જવાબ આવશે કે હા, હું મારા મમ્મીને સુગંધ દ્વારા મારા નજીકમાં હોય તેનું હું અનુમાન કરી શકું છું. ત્યારબાદ પાંચમો સવાલ છે કે તમારી આંખો બંધ કરો અને સાંભળો, તમને કયો અવાજ સંભળાય છે? તો બાળકો, આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે, પછી સવાલનો જવાબ લખવાનો છે. તો જવાબમાં આવશે કે પક્ષીઓના કલરવ, વાહનોના હોર્નનો અવાજ, જનરેટરના મશીનનો અવાજ, રસોડામાં વાસણનો અવાજ, દાદીની લાકડીનો અવાજ, મોટી બહેનના પાયલનો અવાજ. તો બાળકો, તમારે તમારા જવાબ લખવાના છે કે તમે આંખો બંધ કરો તો તમને કયો અવાજ સંભળાય છે. એ અવાજ તમારે અહીં જે અવાજ સંભળાય તે અહીં જવાબમાં લખવાનું રહેશે. તો બાળકો, આમ આપણે 1-5 સવાલના જવાબ સમજી ગયા, તે તમારે નોટબુકમાં હોમવર્કમાં લખવાના રહેશે. બાળકો, હવે આપણે આગળનો પાઠ નેક્સ્ટ વિડીયોમાં સમજીશું.